મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ આ બેઠકની વિગતો આપતા જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના અગોતરા પગલા રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે રાજ્યમાં સારા કોલેજ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી બે અઠવાડિયા માટે બંધ રહેશે હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલુ રહી છે તે યથાવત રહેશે રાજ્યના સિનેમાઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સાંપ્રદાયોને પોતાના મેરવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધીના યોજવા પણ અનુરોધ કર્યો છે ત્યારે કોરોના વાયરસને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જેમાં ગુજરાતની તમામ સારા કોલેજો અને આજથી એકત્રીસ માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા કંઈ પણ સારા કોલેજો બંધ જોવા મળી રહી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ થતી પરીક્ષાઓને પણ મોકૂફ રાખવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વધુ પંદર દિવસનો સમય મળ્યો છે ત્યારે પંદર દિવસ બાદ જ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખ બહાર પાડવામાં આવશે સુરેશ કલ્ચર જેવી બનાસકાંઠા સુધી કોલેજો બંધ રહેશે અને કયા કયા સેમિસ્ટરની પરીક્ષાઓ કરવામાં આવી છે આ વૈશ્વિક મહામારી આ કોરોના વાયરસના કારણે યુનિવર્સિટીએ રાજ્ય સરકાર જે પરિપત્ર બહાર પાડ્યો એના અંતર્ગત રાજ્ય સરકારના પરિપત્ર યુનિવર્સિટીએ પણ પોતાનો પરિપત્ર બહાર પાડ્યો સેમિસ્ટર બીએ બીકોમ અને બીએસસી સેમિસ્ટર ફોર અને સેમિસ્ટર સિક્સની જે એ આવતીકાલે સત્તર ત્રણથી ચાલુ થવાની હતી એ પરીક્ષાઓ એ સ્થગિત કરવામાં આવી છે સાથે સાથે થિયરી અને પ્રેક્ટિકલની પરીક્ષાઓ જે સાયન્સ વિભાગમાં હોય છે એને પણ સ્થગિત કરવામાં આવે છે કારણ કે આ પરિપત્ર અનુસાર કે વધુ લોકો એક એક જગ્યાએ એકઠા થાય તો સ્વાય શ્વાસની ક્રિયા દ્વારા પણ આ કોરોના વાયરસ ફેલાય છે તો એ હેતુથી ફેલાવો ન થઈ શકે અને વિદ્યાર્થીઓને જે સ્વાસ્થ્ય ઉપર કોઈ હાનિ ન થાય એ એને એ એ મુજબ યુનિવર્સિટી આ પરિપત્ર બહાર પાડ્યો છે અને આગળની અગાઉની તારીખો એ આ સમય દરમિયાન સ્થગિત એમને આ કાલે પંદર ત્રણે આ ઈસીની મિટિંગમાં આ પરિપત્ર ગુજરાત સરકાર અંતર્ગત લીધું છે તે એમને ઓગણત્રીસ ત્રણ સુધી અને ત્રીસ એકત્રીસ તારીખે રજા આવે છે એકત્રીસ તારીખ પછી આ પરીક્ષાઓને ગોઠવવામાં આવશે અને એ સમય પર આગળ કઈ પ્રકારનું આ મહામારીથી અથવા આ રોગની શું શું પ્રતિક્રિયા આવે છે એના આધાર ઉપર નવું ટાઈમટેબલ યુનિવર્સિટી મૂકશે અને વિદ્યાર્થીઓને જે પરીક્ષાની અગેરી વાતચીત છે અથવા જે એમનું ભાવિનું આયોજન છે એ પ્રમાણે કરશે